વિજાપુરથી મહેસાણા જવા માટે મિત્રો 4 બસો છે. કેટલા વાગે નીકળવાની છે, લાઈવ લોકેશન આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ અને કયા કયા સ્ટેશન ઉપર કેટલા વાગે પહોંચવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે મોબાઈલ દ્વારા કઈ રીતે જોઈ શકીએ છીએ, તો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો. એપ્લિકેશન છે મિત્રો, એપ્લિકેશનની અંદર આ બધી માહિતી તમે મેળવી શકો છો. કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, લાઈવ લોકેશન કઈ રીતે જોઈ શકો છો, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળશે અને તમે ઘરે બેઠા પણ મિત્રો આ બધી માહિતી મેળવી શકો છો. તો કઈ રીતે મેળવવાની છે એની પણ સંપૂર્ણ માહિતી મળી રહેશે. તો એના માટે પહેલાં તો જુઓ મિત્રો, અહીં 4 બસો છે. તો કઈ કઈ બસો છે પહેલાં તો એ જોઈ લઈએ. તો રતનપુર બેચરાજી વાયા વિજાપુર છે બલોલ, બીજા નંબરની છે દાહોદ રાધનપુર, ત્રીજા નંબર છે હિંમતનગર રાધનપુર વાયા મહેસાણા, ચોથા નંબર છે બરોડાથી માતાના મઠ. હવે પહેલા નંબરની બસની મિત્રો વાત કરીએ, રતનપુર બેચરાજી વાયા વિજાપુર બલોલ, તો કેટલા વાગે નીકળે છે રતનપુરથી 1:45. તો ક્યાં થઈને મિત્રો નીકળશે, તો શામળાજી તમને મળશે 2 વાગે, એક્સપ્રેસ છે મોતીપુરા 2:55, હિંમતનગર 3 વાગે, વિજાપુર તમને મિત્રો મળશે 3:50, વસાઈ 4:43 અને મહેસાણા તમને મિત્રો પકડશે 5:10. આગળના સ્ટેશનની વાત કરીએ મિત્રો, બલોલ 6:10 અને બેચરાજી 6:50 તમને મિત્રો પકડી દેશે. તો બીજા નંબરની મિત્રો વાત કરીએ દાહોદથી રાધનપુર, તો મિત્રો દાહોદથી નીકળે છે 11:02, ગુર્જરનગરી છે. જે લીંબડી દાહોદ તમને મળશે 11:31, ઝાલોદ 11:51, સંતરામપુર 12:42, લુણાવાડા 1:42, માલપુરા 2:28, મોડાસા 3:06, મોતીપુરા 4:02, હિંમતનગર 4:13, વિજાપુર તમને મળશે 4:51, વિસનગર 5:34, મહેસાણા જૂનું બસ સ્ટેન્ડ 5:38, મહેસાણા નવું બસ સ્ટેન્ડ 6 વાગે, ચાણસમાં 6:50, સમી 7 વાગે, હારીજ 7:19 અને રાધનપુર મિત્રો છેલ્લું સ્ટેશન છે 8:17 તમને મિત્રો પહોંચાડી દેશે. તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ હિંમતનગર રાધનપુર વાયા મહેસાણા, તો એક્સપ્રેસ છે મિત્રો, હિંમતનગરથી નીકળે છે 4:15, વિજાપુર તમને મળશે 4:55, મહેસાણા તમને પહોંચાડશે 5:50, હારીજ 7 વાગે અને રાધનપુર 8:40 તમને મિત્રો પહોંચાડી દેશે. તો ચોથા નંબરની છે બરોડાથી માતાના મઢ, તો ક્યાં થઈને નીકળે છે જોઈ લઈએ. બરોડાથી નીકળે છે 10:30 રાત્રે, તો હાલોલ તમને મળશે 11:30, કલોલ ગોધરા 12 વાગે, ગોધરા 12:30, શહેરા 1 વાગે, લુણાવાડા 1:30, માલપુરા 2:30, મોડાસા 3 વાગે, હિંમતનગર 4 વાગે, વિજાપુર તમને મળશે 5:30, મહેસાણા 6 વાગે, હારીજ 7:30, રાધનપુર 8 વાગે, આડેસર 9:30, ભચાઉ 10:30, ગાંધીધામ 11:30, અંજાર 12:30, ભુજ 1:30 અને માતાના મઢ 4:30 તમને મિત્રો પહોંચાડી દેશે. તો હવે મિત્રો આપણે એસટી બસનું લાઈવ લોકેશન આપણને કઈ રીતે ખબર પડે કઈ બસ કેટલે પહોંચી છે, તો લોકેશન જોવા માટે સૌથી પહેલાં તો તમને 4 બસો છે ને એમાંથી આ 1 બસ, આ 2 અને આ 3 બસ હજુ નીકળી નથી, નીકળવાની બાકી છે. તો એનું કારણ છે મિત્રો અહીંયા અલગ લખેલું છે. આ જે વાદળી કલરમાં બીજા નંબરની બસ ઉપર લખેલું છે જે દાહોદ રાધનપુર છે, રનિંગનો મતલબ એ છે કે બસ હાલની અંદર રનિંગમાં છે, ચાલુ છે મતલબ. તો એની પર આપણે ક્લિક કરી લઈએ. જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા, ટપકા અલગ અલગ જેટલા પણ સ્ટેશને બસ જ્યાં પહોંચીએ છે ને એ સ્ટેશનનું અહીંયા ટપકું થઈ જશે. તો હાલની વાત કરીએ સંતરામપુર છે, બરાબર છે. તો સંતરામપુરનું લાઈવ લોકેશન કઈ રીતે ચેક કરવું, તો અહીંયા એક મેપનું ઓપ્શન છે મિત્રો, મેપના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈએ. તો અહીંયા તમારે જે ક્યાં થઈને નીકળવાની છે રૂટનું અહીંયા મેપ તમને દેખાડશે નકશા સાથે. તો સંતરામપુર આપણી બસ અહીંયા પહોંચી હતી, તો આપણે અહીંયા સંતરામપુરથી અહીંયા તમને આવી રીતે જોવા અહીંયા બસનું આઇકન છે, તો આ રીતે બસનું આઇકન ક્યાં થઈને નીકળવાની છે આવી રીતે લોકેશન પણ તમે મિત્રો જોઈ શકો છો. તો આશા રાખું છું કે મિત્રો માહિતી ગમી હશે. આ એસટી બસનું જે એપ્લિકેશન જોવાનું છે, એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ.
પહેલાં મિત્રો રિપીટ ગો હતું, એને નામ ચેન્જ કરવામાં આવ્યું છે, અને જે એપ્લિકેશનનો લોગો હતો એ પણ ચેન્જ કરવામાં આવેલો છે. તો આ જે એપ્લિકેશન છે, જે જૂનું છે, વિડીયો બનાવતો હતો એ જ મિત્રો, આ એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ. તમને પ્લે સ્ટોરની અંદર મિત્રો મળી રહેશે, અને કે આપણે ઘણી બધી વિડીયો બનાવેલી છે, તમે વિડીયોમાં જઈને પણ જોઈ શકો છો મિત્રો.